આદિવાસી યુવક મંડળ દાદરી તરસાડી દ્વારા છઠ્ઠો રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું રક્તદાન. સુરત જિલ્લાના તરસાડી ખાતે આજરોજ તરસાડીના આદિવાસી નવયુવજ મંડળ દાદરી દ્વારા છઠ્ઠો રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો. રક્ત કેમ્પ સરદારસિંહ રાણા કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો. છેલ્લા 5 વર્ષથી આદિવાસી નવયુવક મંડળ દ્વારા આ કેમ્પ યોજવામાં આવે છે. કોઈપણ સમાજના ગરીબ વ્યક્તિઓને રક્તની જરૂર હોય ત્યારે રક્ત પૂરું પાડવાની મંડળે નેમ લીધી છે. ત્યારે આયોજિત રક્ત કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી લોકોને પણ વધુમાં રક્તદાન કરાવવા અપીલ કરી છે. 111 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. પ્રગતિ ગ્લાસ કંપની દ્વારા રક્તદાતાઓને એક ગિફ્ટ આપવામાં આવી હતી અને ભરૂચના રેડક્રોસ બ્લડ બેંકના રક્તદાનનું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત મળી રહે તે હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્મળ પટેલ, ZSTV, કોસંબા. આદિવાસી નવયુવક મંડળ દાદરી તરસાડી દ્વારા આ છઠ્ઠો રક્તદાન શિબિર યોજવામાં આવ્યો છે. સમાજને ઉપયોગી બનવા તથા રક્ત આપી અકસ્માત અથવા માંદગીના કારણે કોઈ પણ વ્યક્તિના જીવનને બચાવવાનો અમારો આ પ્રયત્ન છે. આ પ્રેરણા અમને અમારા માર્ગદર્શક, અમારા લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબે આપી છે. આજરોજ લગભગ 100 કરતાં વધુ બોટલોનું રક્તદાન થયું છે. આ માટે હું મારા સમગ્ર સમાજનો આભારી છું. અમારા આદિવાસી નિયોગ મંડળ દ્વારા સમગ્ર સમાજ તેમજ જરૂરિયાતમંદ ગરીબ આદિવાસીઓને સરળતાથી જરૂરિયાત સમયે લોહી મળી રહે એવો અમારો આ નમ્ર પ્રયાસ છે. આ રક્તદાન કેમ્પમાં પ્રગતિ ક્લાસ તરફથી રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવી છે અને રેડક્રોસ બ્લડ બેંક દ્વારા થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.